गुजरात मात्र देश में ज नहीं आखा देश नू तो ग्रोथ इंजीन बन्यू छे, पर आजे जे विश्वना विकसित राष्ट्रों से आज हूं मानु छू कि गुजरात नी जे बराबरी छे एनी साथे नी छे। आज अहीं आपणे सौ जामनगर नगरपालिका नी अंदर महानगरपालिका में 112 करोड़ ना जे लोकार्पण और खातमुहूर्त थवानुं छे एना अनुसंधाने आपणा माननीय मुख्यमंत्री श्री अहीं आज पधारेला छे। मित्रों विचारो 112 करोड़ ये आपणे नगरपालिका विस्तार में हूँ मानु छू कि नानी रकम न कहवाय खूबज मोटी रकम कहवाय। हूँ एटला माटे मोटी रकम कहूँ छू कि तमे 1995 पहेलानो जो तमे गाळो जोशो तो त्यारे आखा राज्यनुं जे बजेट छे 1994 ई चार आजे आपणा जे राज्यनुं बजेट छे तो 80,000 करोड़ छे, पण अमारा जे मंत्रीओ पासे जे अलग अलग विभाग छे ई विभागनुं बजेट पण जे ते वखतना आखा राज्यना बजेट करता वधारे छे। मारी पासे जे बे विभागो छे कृषि अने सिंचाईनुं जे बजेट छे 4,800 करोड़ अने सिंचाईनुं बजेट छे 4,700 करोड़, एना ऊपरथी आपने ख्याल आवशे कि आ विकासनी प्रक्रिया एटली जल्दी शा माटे थई छे। मित्रो 1994 जे 4,000 करोड़नुं जे बजेट हतुं अने एना पछी 1995 नी अंदर ज्यारे केशुभाई मुख्यमंत्री बन्या एना त्यारे 95 बजेट छे 4,000 करोड़माथी 5,500 करोड़नुं बजेट थयुं, त्यारे पत्रकारोए एने पूछ्युं हतुं कि आ तमारा 4,000 करोड़माथी 4,500 जे बजेट कर्युं छे 1,500 करोड़नो जे वधारो थयो छे एना माटे राज्य सरकार कोई नवा करवेरा नाखशे? जो नवा करवेरा नहीं नाखे तो आवक क्यांथी थशे? त्यारे केशुभाईए कीधुं हतुं अमे कोई पण जातना नवा करवेरा नाखवाना नथी, पर राज्यनी तिजोरीमां जे बाकोरा पड्या छे ई बाकोरा बंद करशो एटले आ 1,500 करोड़ रूपया अहीं अमारी राज्यनी तिजोरीमां मित्रो आवशे। आजे तमे ए 1994 होय 1995 होय कि आजे आ 2015 तमे बजेट जोशो तो एटला बधा वर्षोनी अंदर कोई पण जातनो एक पण नया पैसानो करवेरो वधारानो नाख्या सिवाय આજે રાજ્યનું બજેટ આજે જો 80,000 કરોડે પહોંચ્યું હોય તો મિત્રો આપ વિચારજો કે આ બાકોરા કેવડા મોટા હશે? એ આ બાકોરા બોરાયેલા છે અને એને લીધે મહાનગરો છે, ગ્રામ્ય વિસ્તાર છે, એની અંદર આપણે સૌને વિકાસની એક ગતિ જોવા મળે છે। આપ વિચારો કે 1995 પહેલા અથવા 2001-2 પહેલા આપણા જામનગરની હાલત શું હતી? એના રસ્તાઓની હાલત શું હતી? એના પીવાના પાણી માટેની હાલત શું હતી? આ બધો આપ વિચાર કરશો આપને ખ્યાલ આવશે કે છેલ્લા 15 વર્ષની અંદર ગુજરાતે અને જામનગરે શું પ્રગતિ કરી છે। અમે આ એરપોર્ટ ઉપર બેઠા હતા ત્યારે આપણા માનનીય મંત્રી શ્રી વસુબેન એમ કહેતા હતા કે અમને જે ચોમાસામાં પાણી મળતું એના કરતા પણ આજે વધારે પીવાનું પાણી 96 એમએલડી પાણી અમને મળે છે। મિત્રો આ પાણી પણ બધું 100-એ 100% અહીંયા એક પણ સ્થાનિક ડેમ સિવાય સીધે સીધું નર્મદા મૈયામાંથી આવે અને નર્મદા મૈયાનું અહીંયાથી તમે જો અંતર ગણશો તો માનું છું કે 800-850 કિલોમીટર દૂર હશે ને 800-850 કિલોમીટર દૂરથી આપણે પાણી આવે છે। આ પાણીની સમસ્યા માટે પણ હું આંકડાઓ સાથે કહું તો પાણીની સમસ્યા માટે આપણી સરકારે જે કામ કર્યું છે અને પહેલા કોંગ્રેસની સરકારે કામ કર્યું એના 10 વર્ષના જો તમે આંકડાઓ કાઢો તો તમને ખ્યાલ આવશે કે અગાઉના 10 વર્ષની અંદર એવરેજ 182 કરોડ રૂપિયા પીવાના પાણી માટે બજેટની અંદર ફાળવણી થતી, આજે એ બજેટ છે 3.5-4 હજાર કરોડનું આ બજેટ થાય છે। આપણે જે ઘરે ઘરે જે પીવાનું પાણી આપણે આપીએ છીએ એ ઘરે ઘરે પીવાનું પાણી માટે ત્યારે છે આખા વર્ષની અંદર માત્ર ને માત્ર 100 ગામોને પીવાનું પાણી મળતું। આપ વિચારો કે દર વર્ષે જો 100 ગામ પીવાનું પાણી મળે નળ દ્વારા તો એ આખી યોજના આખા રાજ્યને જો તમારે પીવાનું પાણી પૂરું પાડવું હોય તો 18,000 ગામડા તે પીવાનું પાણી નળ દ્વારા પૂરું પાડતા જયારે પૂરા થાય ત્યારે તમારા બધા ગામડાઓ છે પાણી પીતા થાય। આજે આપણે સૌએ જોયું છે કે માત્ર મહાનગર નગરો જ નહીં પણ આખા રાજ્યની ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પીવાનું પાણી છે નર્મદાની પાઇપલાઇન દ્વારા મળે છે। મારે આપ સૌને જણાવવું જોઈએ કે આખા દેશમાં નહીં એશિયામાં પણ નહીં પણ આખા વિશ્વમાં પીવાના પાણીનું જો મોટા મોટું નેટવર્ક હોય તો એ ગુજરાતમાં છે। 20,000 કિલોમીટર કરતા પણ વધારે બલ્ક પાઇપલાઇન કે જેમાં આપણે મારુતિ ગાડી વહી જાય અને 1,20,000 કિલોમીટર કરતા
આપણી ડિસ્ટ્રીબ્યુટરી લાઇન સાથે આજે આખા દેશમાં આપણે મિત્રો સર્વપ્રથમ છીએ. આપણી સરકાર 2001-2002 બની, એના પછી અનેક જે રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકારે જે પગલાં લીધા એમાં આપણે એક શિક્ષણ પણ મિત્રો ગણાવી શકીએ. ત્યારે જે શિક્ષણની જે હાલત હતી એ તમે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ આપણે તો શાળાના ઓરડા 2 કે 3 હોય, ધોરણ 7 હોય, શિક્ષક છે 1 કે 2 હોય. આજે આપણે આ છેલ્લા વર્ષોની અંદર લગભગ 2.5 લાખ કરતાં પણ વધારે શિક્ષકોની ભરતી અને 1 લાખ કરતાં પણ વધારે જે શાળાઓના ઓરડા કર્યા છે એને લીધે શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે. શિક્ષણનો જે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ 1 થી 5 ધોરણ સુધીમાં જે 20% ઉપર હતો એ આજે માત્ર 2% થઈ ગયો છે. 1 થી 7 ધોરણની અંદર જે ડ્રોપ આઉટ રેશિયો જે 37% હતો એમાંથી આજે માત્ર 7% થયો છે. એજ્યુકેશન નું પ્રમાણ પણ વધ્યું છે અને એજ્યુકેશનની અંદર સરકાર ક્યાં સુધી મહેનત કરે છે કે હમણાં જ અમારે 11-12-13ની અંદર જે શાળા પ્રવેશો આવશે એની અંદર દરેક આઈપીએસ આઈએએસ અધિકારીઓ મંત્રીમંડળના સભ્યો એ બધા દરેક ગામડે જશે અને શાળા પ્રવેશો દ્વારા વિદ્યાર્થી જે 5 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે અને એની પંચાયતમાં કે નગરપાલિકામાં નામ એનું નોંધાયું હશે તો એ બાળક શાળામાં દાખલ થાય એની ચિંતા પણ રાજ્ય સરકાર કરે છે. એના પછી તમારા બાળકો છે બરાબર છે કે નહીં એના માટે પણ એના ગુણોત્સવ દ્વારા એની પણ જે ચકાસણી થાય છે એને એજ્યુકેશન બરાબર મળ્યું કે ન મળ્યું એના માટેની પણ તપાસવામાં આવે છે. આ સિવાય તમારે જે આરોગ્ય ચકાસણી થાય છે એને લીધે છે આજે બાળકો છે એની અંદર જે કોઈ પણ જાતનો રોગ હોય તો એને સારામાં સારી સારવાર મળી શકે છે. હું જે વિભાગો મિત્રો મારી પાસે જે છે કૃષિ અને સિંચાઈ, મિત્રો આ વિભાગો એવા છે કે જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે રોજગારીની તકો નથી અને ગામડા જે આપણા દિવસે દિવસે ભાંગતા જતા હતા એને બેઠા કરવા માટેના જે 2001 પ્રયાસો થયા અને આજે પ્રયાસોમાં વધારે મિત્રો ગતિ આવી છે. આજે મેં જેમ તમે પાણીના જે બજેટની વાત કરી એમાં મારે કૃષિનું જે બજેટ હતું એ 10 વર્ષનું તમે લ્યો પિનથી લઈ અને 85 થી લઈને 95 સુધી તો એ 10 વર્ષનું બજેટ છે એ 591 રૂપિયા હતા. આજે મેં હમણાં જેમ કીધું એ રીતે આજે આપણું બજેટ છે એ 4,800 કરોડ કરતાં વધારે બજેટ છે ફાડવા છે. ગ્રામ્ય વિસ્તારની જે મિત્રો સમૃદ્ધિ આવી છે એ જે સમૃદ્ધિ આવી છે એનો જે પૈસા જે અર્થતંત્રજી વિકાસ પામ્યો છે એ ગામડાના લોકો જે પૈસા પોતાના જે ખર્ચ કરવા માટે શહેરી વિસ્તારમાં આવે છે અને શહેરી વિસ્તારમાં આવવાથી આપણે સૌને ખ્યાલ છે કે આજે શહેરની અંદર પણ એને લીધેનો ફાયદો થયો છે. અર્થતંત્ર છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું બે અર્થતંત્ર આપણા મિત્રો દિવસે દિવસે મજબૂત બને છે. ખેતીના વિકાસ માટે આપણા વડાપ્રધાનશ્રીએ ત્યારે જે શરૂઆત કરી એની જે વીજળીની જે ખાદ્ય હતી કિસાનો માટે એમાં આજે ત્યારે 5,000 જે મેગાવોટનો 5,000 મેગાવોટમાંથી આજે વીજળીની જે 2,000 મેગાવોટ કરતાં પણ વધારે ગુજરાતની અંદર આપણે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ. કૃષિ મેળા દ્વારા ખેડૂતોને જે આધુનિક પદ્ધતિથી જે ખેતી કરવા માટેનું જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ જ્ઞાનને લીધે ખેડૂતો પણ આજે આધુનિક પદ્ધતિથી જે ખેતી કરતા ગયા છે એને લીધે આજે ખેડૂતોની આવક જે 2001ની અંદર 11,000 કરોડ હતી એની અંદરથી 1,42,000 કરોડ સુધી આપણી આવક પણ મિત્રો પહોંચી શકી છે. આપણા માનનીય મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અહીંયા પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ટૂંકા ગાળામાં